ગોળમોળની વિદ્યાર્થીઓ ધોરણ 4 વિષય અંગ્રેજી. હવે આપણે પરિષ્ટિત એટલે આકારો, શાકના નામ, ફળના નામ, ફૂલના નામ, પ્રાણીઓના નામ, જીવજંતુના નામ એ બધું આપણે હવે શીખવાનું છે. તો જો અત્યારે મેં આકારોના નામ છે તો એ એન જી એલ ઇંગલ એટલે ખૂણો, સી આઈ આર આર ઈ આર સી એલ ઈ સર્કલ એટલે વર્તુળ, સી ઓ એન ઈ કોણ એટલે શંકુ, સી યુ બી ઈ સમ એટલે ધ ગ, અને ડી ઓ ટી ડોટ એટલે ટપકું, એલ આઈ એન ઈ એટલે રેખા, લાઈન એટલે રેખા લીટી, ઓ વી એ એલ એટલે ઓવલ એટલે લંબગો, પી ઓ આઈ એન ટી પોઈન્ટ એટલે બિંદુ, આર ઈ સી ટી એ એન જી એલ ઈ એલી રેન્કલ એટલે લંબચોરસ, આર ઓ યુ એન ડી રાઉન્ડ એટલે ગોળ, સ્ક્વેર એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર એટલે સમચોરસ, ટ્રેંગલ ટી આર આઈ એ એન જી એલ ઈ ટ્રેંગલ એટલે ત્રિકોણ. હવે આપણે આવ્યા વેજીટેબલ નેમ એટલે શાકભાજીના. તો બી બી ડબલ ઈ ટી આર આર ડબલ ઓ ટી બીટ, બ્રિંજલ બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ એટલે રીંગણ, સી એ ડબલ બી એ જી ઈ કેબીજ એટલે કોબી, સી એ ડબલ આર ઓ ટી કેરેટ એટલે ગાજર, સી એચ આઈ ડબલ એલ વાય ચીલી એટલે મરચું, જી એ આર જી એ આર એલ આઈ સી ગાર્લિક એટલે લસણ, જી આઈ એન જી ઈ આર જિંજર એટલે આદુ, જી ઓ યુ આર ડી ગ્રોન્ડ એટલે દૂધી ગલકું તુર્યું, જી આર ડબલ ઈ એન પી ઈ એસ ગ્રીન પીસ એટલે લીલા વટાણા, એલ એ ડી વાય એસ એફ આઈ એન જી ઈ આર લેડીઝ ફિંગર એટલે બિંડો, ઓ એન આઈ ઓ એન એટલે ઓનિયન એટલે ડુંગળી, પોટેટો પી ઓ પી ઓ ટી એ ટી ઓ એટલે પોટેટો એટલે બટાકો, પમ્પકિન પી યુ એમ પી કે આઈ એન પમ્પકિન એટલે કોળું, રેડિશ આર એ ડી આઈ એસ એચ મૂળો મૂળો, સ્વીટ પોટેટો ડબલ્યુ એસ એસ ડબલ્યુ ડબલ ઈ ટી પી ઓ ટી એ ટી ઓ સ્વીટ પોટેટો એટલે શક્કર્યું, ટી ઓ એમ એ ટી ઓ ટોમેટો એટલે ટામેટું, વાય એ એમ યામ એટલે સુરણ અથવા રતાળું. તો જુઓ આ સ્પેલિંગો તમારે લખવાના છે અને નોટમાં લખીને એને મોઢે કરવાના છે. બધા સ્પેલિંગ આવડે છે તમારી ચોપડીમાં ચોથા ધોરણમાં તમારે લક્ષે આવેલા છે અને તમારા પરીક્ષામાં પણ પૂછાશે અને કાયમ માટે આ બધું યાદ રાખવાનું છે. તમે ભણો ત્યાં સુધી આ બધા નામ હું જે શીખવાડું છું પરિષ્ટિત એ બધા આકારોના નામ, વેજીટેબલ નેમ, ફ્રૂટના નામ, પ્રાણીઓના નામ, જીવજંતુના નામ, ધંધાદાર આ બધા નામો હું રોજ તમને લખાવીશ. આ બધું તમારે જિંદગી સુધી તમારે ભણો ત્યાં સુધી આ બધા સ્પેલિંગો તમારે યાદ રાખવાના છે, શીખવાના છે અને લખવાના છે. બરાબર સ્પેલિંગો યાદ રાખજો, લખજો સારા અક્ષરે નોટમાં અને અને મોઢે પણ કરવાના છે. રોજ સ્પેલિંગ 5 વખત લખવાના અને બોલી જવાના તો જ તમને યાદ રહેશે, નહીં તમને યાદ રહેશે નહીં. ખૂણો, વર્તુળ, શંકુ, ઘન, નળાકાર, ટપકું, ટેકા, લીટી, લંબગોળ, બિંદુ, લંબચોરસ, ગોળ, સમચોરસ, ત્રિકોણ, બીટ, રીંગણ, કોબી, ગાજર, મરચું, લસણ, આદુ, દૂધી ગલકું તુર્યું, લીલા વટાણા, ભીંડો, ડુંગળી, બટાકો, કોળું, મૂળો, શક્કર્યું, ટમેટું, સુરણ ને રતાળું. એટલે આ ગુજરાતી નામો બોલી એની સામે મેં તમને સ્પેલિંગો લખાયા છે. તો આ સ્પેલિંગો તમારે બરાબર યાદ રાખવાના છે, લખવાના છે સારા અક્ષરે. 3 લીટીમાં પહેલો અક્ષર, 3 લીટીમાં બાકીના બધા પાછળના અક્ષર
બે વાદળ લીટીમાં આવે એ બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. સારા અક્ષર લખજો અને મોઢે કરજો. થેન્ક યુ.